આગળ વાત કરીએ દીવની. દીવના એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ પત્રકાર સંમેલન યોજી વાર્ષિક અહેવાલની કરી ચર્ચા અને દીવ પોલીસ વિભાગની કામગીરી વિશે આપી જાણકારી. દીવમાં એસપી હરેશ્વર વિશ્વનાથન સ્વામીના માર્ગદર્શનમાં પત્રકાર સંમેલન યોજાયું, જેમાં દીવ એસપી દ્વારા દીવ પોલીસ વિભાગનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જે અંતર્ગત તેમણે ગત વર્ષે બનેલા પ્રમુખ કેસો વિશે જાણકારી આપી હતી. દીવ એસપીએ ખાસ દીવમાં ગત વર્ષે બનેલા કેસોમાં હની ટ્રેપ મજૂરના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કોશિશ કરનારની ધરપકડ, હાઈફાઈ ગાડીઓની ચોરી કરનારની ધરપકડ, દીવમાં ટ્રાફિક વ્યવસ્થાઓના કારણે અકસ્માતો અને મૃત્યુના દરમાં ઘટાડો વગેરે જેવી દીવ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીની માહિતી પત્રકારોને અવગત કરાવ્યા હતા. દીવના સ્થાનિક પત્રકારો સાથે સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પબ્લિક વચ્ચે એક સૂત્રતા સધાય અને પોલીસની કામગીરીનો સંદેશ પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે અને લોકોનો વિશ્વાસ પોલીસ પર ટકી રહે, જેના કારણે દીવના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે માટેનો હતો. તેમજ ગુના મુક્ત દીવ અને સુશિક્ષિત દીવનું નિર્માણ તેમજ પર્યટકોને વધુ ને વધુ આકર્ષિત કરવાનો સફળ પ્રયત્ન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. હું અશ્વંતીબેન એભા અને અત્યારે બે દિવસનો જે સરગમ યુવા મંડળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલો હતો મહિલા જાગૃતિનો, તો એમાં પાર્ટિસિપન્ટ લીધેલું અને અહીંયા ઘણી બધી અમને જાણકારી મળી છે, જેમ કે મહિલા વિશે વર્કશોપ સેન્ટર છે, પછી મહિલા સશક્તિકરણ છે, હોસ્પિટલમાં બી મહિલાને કિશોરીવસ્થાથી લઈ અને 45 વર્ષ સુધીની બહેનો માટે કઈ કઈ સુવિધાઓ છે, કઈ કઈ બીમારીઓ થઈ શકે છે એના વિશે જાણકારી આપી, એ બધું અમને માહિતીગાર કરેલા છે બે દિવસ દરમિયાન, તો અમે એમના આભારી છીએ. નવી કેળવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે, એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું.